બધા તો આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક યુનિટ પતી ગયો કાર્બોહાઈડ્રેટ અને આઇસોપ્રિનોઇડ આઇસોપ્રિનોઇડવાળું હવે આપણે બીજો યુનિટ ચાલુ કરીએ તો આજે આપણો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બીજો યુનિટ ટોટલ ત્રણ યુનિટ હોય તેમાંથી આજે આપણે બીજો યુનિટ સ્ટાર્ટ કરીએ અને જો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે એનું બંધારણ એનો પ્રાથમિક પાયો તમે કોઈ પણ વિષયમાં આડાઅળું વાંચી શકો પરંતુ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમારે પહેલેથી જ સ્ટાર્ટ કરવું પડશે તમે આડાઅળું એનો અભ્યાસ કરી શકશો નહીં બાકી બધું હવામાં જ જશે તો એક આકૃતિ એ જેના ઉપરથી આપણે ચેપ્ટરને સમજીએ તો ચેપ્ટરનું નામ શું એ ન્યુક્લિયો ફિલિક સબસ્ટિટ્યુશન એટ ધ સેચ્યુરેટેડ કાર્બન હવે તમને ખબર ન્યુક્લીઓફિલિક સબસ્ટિટ્યુશન તો આપણને ખબર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ અને સબસ્ટિટ્યુશન વિસ્થાપન પ્રક્રિયાઓ તો આપણે જુદી જુદી જોઈતી એફઆઈમાં લગભગ એની પ્રાથમિક માહિતી આવી ગઈ હતી જો તમે યુનિટ બે સેમ વનમાં ભણ્યા હો તો એના અંદર હવે જુઓ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક એટલે એવા કેન્દ્ર અનુરાગી ફિલિક મતલબ કેન્દ્રને આકર્ષે એમને કેન્દ્ર પ્રત્યે શું હોય આકર્ષિત હોય તો ન્યુક્લિયોફિલિક એ શું કરશે કોઈ પણ કાર્બન સાથે જોડાયેલા ઋણ વિજભારને દૂર કરી અને પોતે તેનું સ્થાન લેશે આમાં ખાલી બંધ બનવાની અને બંધ તૂટવાની જ પ્રક્રિયા થશે બાકી બીજો કોઈ ફેરફાર થશે નહીં હવે આપણે જોવાનું છે સેચ્યુરેટેડ કાર્બન જેને આપણે કહીએ છીએ સંતૃપ્ત કાર્બન તો એવી કાર્બનની શૃંખલા હવે કાર્બનની શૃંખલા તો બે કે બેથી વધારે કાર્બનમાં જ બનશે તો કે કાર્બનની શૃંખલામાં જો ડબલ બોર્ડ અને ટ્રિપલ બોન્ડ હોય તો એને અનસેચ્યુરેટેડ અથવા તો અસંતૃપ્ત કહેવાય અને જો સિંગલ બોન્ડ હોય કાર્બન કાર્બન વચ્ચે તો તેમને કહેવાશે સેચ્યુરેટેડ કાર્બન એટમ હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલાં થોડી બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લઈએ બરાબર તો ચલો સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો આપણે શું જોઈશે તો ઓર્ગેનિક રિએક્શન મેકેનિઝમ એ કેટલા પ્રકારની હોય અથવા તેમાં કોણ કોણની જરૂરિયાત તો આપણે ઓર્ગેનિક રિએક્શનના મેકેનિઝમ છે સબસ્ટ્રેટ રિએજન્ટ અને પ્રોડક્ટ હવે સબસ્ટ્રેટ તરીકે શું લેવાનું રિએજન્ટ તરીકે શું લેવાનું અને પ્રોડક્ટ કઈ રીતે મળશે તેના વિશે જાણીએ તો આપણે પહેલું બીજું કે ફેક્ટર્સ વિચ ઇન્ફ્લુએન્સ અ રિએક્શન હવે તમને લાગશે મેં કેમ ઇંગ્લિશમાં લખ્યું એ તો એક વસ્તુ છે કે અમુક ચેપ્ટર છે જે ગુજરાતીમાં હોય કે ઇંગ્લિશમાં હોય જેમાં કોઈ ફેર પડતો નથી તો હવે જુઓ આપણી જે મેં આગળ જ કીધું હતું જેમ કે તમે ફરીથી કહું સબસ્ટ્રેટ રિએજન એન્ડ પ્રોડક્ટ તો સબસ્ટ્રેટ તરીકે શું લેવું રિએજન તરીકે શું લેવું અને આમાંથી પ્રોડક્ટ કઈ રીતે બનશે એના વિશે ચેટ આપણે વાત કરીએ તો પહેલું તો પહેલી લાઈનમાં તમે વાંચશો તો શું લખેલું અ રિએક્શન મે અ મે નોટ અ કર ડિપેન્ડિંગ અપોન ધ ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન એટ ધ સાઇટ ઓફ રિએક્શન ઇન ધ ઠીક સબસ્ટેન્ડ ધ ફેક્ટર વિચ ઇન્ફ્લુઝન ધ ઇલેક્ટ્રોન ડેન્સિટી સબસ્ટ્રેટ આર તો એના ઉપર કોણ અસર કરે તો એક છે ઇન ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને બીજું છે મેસોમેરિક ઇફેક્ટ હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટને તમે શું જાણો છો પ્રેરક અસર તો પ્રેરક અસર બે પ્રકારની હતી ધન અને ઋણ જેને તમે આઈ પ્લસ અને આઈ માઇનસ કહેતા હતા તો જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ પર હશે એ સેના તરીકે વળશે સારા તરીકે વળશે સબસ્ટ્રેટ તરીકે વળશે કે રિજન્ટ તરીકે વળશે તો રીએજન્ટ તરીકે અને બીજું છે મેસોમેરિક ઇફેક્ટ તો જેમ કે એલિફેટિક હોય કે એરોમેટિક હોય એમાં મેસોમેરિક ઇફેક્ટ જોવા મળે ક્યારે જોવા મળે જ્યારે ડબલ બોર્ન હોય ત્યારે તો મેસોમેરિકને બીજું તમે રેઝોરન્સ બી કહો છો અને ગુજરાતીમાં કહેવું તો સંસ્પદન કહો અને હવે જુઓ ક્લાસિફિકેશન ઓફ રીએજન્ટ્સ તો આપણે શું ભણવાના આ ચેપ્ટરમાં ન્યુક્લિયો પણ મેં બે આપ્યા છે ઇલેક્ટ્રોફિલ્સ અને ન્યુક્લિયોફિલ્સ ઇલેક્ટ્રોફિલ્સ કયો વીજબાર ધરાવે છે પ્લસ વીજવાર અને ન્યુક્લિયોફિલ્સ ફિલ્સ રિએજન્ટ એ કયો વીજબાર ધરાવે છે ઋણ વીજભાર તો આપણે તો આ ચેપ્ટરમાં ન્યુક્લિયોફિલ્સ ફિલ્સ ભણીએ તો રિએજન્ટનો કયો વીજભાર હશે ઋણ તો આપણા જે સેચ્યુરેટેડ કાર્બનની શૃંખલા હશે એમાંથી કયા પદાર્થો દૂર થશે જે દૂર થશે એને શું કહેશું લિવિંગ ગ્રુપ તો એ ઋણ દૂર થશે એની જગ્યાએ બીજા ન્યુક્લિયોફિલ્ડ જે ઋણ જોડાશે અને એ ઘટનાને શું કહેવાય વિસ્થાપન કે એકની સ્થાને બીજું ગોઠવાનું હવે જોઈએ આપણે ટાઈપ ઓફ ઓર્ગેનિક રિએક્શન કે આ બધાના લીધે કઈ કઈ રિએક્શન થઈ શકે તો એક સબસ્ટિટ્યુશન રિએક્શન થઈ શકે એડિશન રિએક્શન થઈ શકે એલિમિનેશન રિએક્શન થઈ શકે અને રીઅરેન્જમેન્ટ રિએક્શન તો આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું છે સબસ્ટિટ્યુશન રિએક્શન ઠીક એડિશન મીન્સ વિસ્થાપન એલિમિનેશન એટલે દૂર થવું વિલોપન થવું અને રીઅરેન્જમેન્ટ એટલે પુનઃ ગોઠવણી હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં થોડા એના મેઇન ટોપિક કે આ ચેપ્ટરમાં કયા કયા ટૉપિક આવેના તો એના સિલેબસ વિશે વાત કરી લઈએ તો પહેલું આમાં એક થિયરી છે ધ રિએક્શન ઓફ મેકેનિઝમ સ્ટીરિયો કેમેસ્ટ્રી ઓફ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન સ્કોપ ઓફ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પછી એન વન એસએન ટુ રિએક્શન અને સોલ્વેન્ટ ઇફેક્ટ વેરિએશન એટ ધ કાર્બોક્સાઇડ અને રિલેટિવિટી ઇન ધ સબસ્ટિટ્યુશન એન્ડ રિલેટિવ લિવિંગ ગ્રુપ ઓફ એક્ટિવિટી અને નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેટ અને મેઇન ધ એલિમિનેશન રિએક્શન લીંક ઇ વન ઇ ટુ અને ઇવન સીબી મેકેનિઝમ વિશે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું તો કુલ તમારા નવ ટોપિક છે આ ચેપ્ટરમાં એકદમ ઇઝી હે અને સહેલાય હવે જુઓ સેચ્યુરેટેડ કાર્બન તો આપણે ચેપ્ટરને થોડું ગુજરાતી કરી દઈએ તો સેચ્યુરેટેડ કાર્બન એટમ મીન્સ શું થાય સંતૃપ્ત કાર્બન પરમાણુ અને ન્યુક્લિયો ફિલ્મ મીન્સ કેન્દ્ર અનુરાગી જેમને કેન્દ્ર પ્રત્યે શું હોય લગાવ હોય અને સબસ્ટ્રિબ્યુશન મીન્સ વિસ્થાપન અને રિએક્શન મીન્સ પ્રક્રિયા હવે જુઓ આપણે સમીકરણ લઈએ તો સબસ્ટ્રેટ હશે અને રિએજ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને આ સેવા પરિણામ છે પ્રોડક્ટ મીન્સ નિપજમાં હવે જુઓ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કઈ રીતે થશે તો કે આપણે જે ન્યુક્લિયો આગળ મેં તમને ટેબલ બતાવ્યું હતું એમના જોડે શું હોવું જોઈએ ઇલેક્ટ્રોન યુગ્મ અને જેને શોર્ટમાં એન યુ વડે દર્શાવવામાં આવે અને આર એક્સ જે આલ્કાઇલ હેલાઇડ હશે કેમ એવું તો આપણે ન્યુક્લિયોફિલ્સ ધારો કે ઓએચ માઇનસ તો એમના જોડે શું હોય ઋણવિજાર તો આલ્કાઇલ હેલાઇડમાં હેલાઇડ દૂર થશે અને એની જગ્યાએ આપણો ન્યુક્લિયો જોડાશે જેથી સબસ્ટિટ્યુશન રિએક્શન થશે અને એમાં જવાબદાર કોણ છે ન્યુક્લિયો માટે આ રિએક્શનને શું નામ આપવામાં આવ્યું ન્યુક્લિયો સબસ્ટિટ્યુશન રિએક્શન અને જે દૂર થશે એને કહેવાય છે લિવિંગ ગ્રુપ તો હેલાઇડે એ લિવિંગ ગ્રુપ તરીકે વર્તે હવે આમાં એક વાત યાદ રાખવાની કે ન્યુક્લિયો હંમેશા લિવિંગ ગ્રુપ કરતાં કેવો હોવો જોઈએ પ્રબળ તો જ આ પ્રક્રિયા થશે બાકી પ્રક્રિયા થશે નહીં કેમ તો બંધ તોડવા માટે જે તોડનારો હંમેશા મજબૂત હોય તો જ તોડી શકે ને હવે જુઓ ના રહે તો આપણે ઓએચ માઇનસ સીએન માઇનસ તો યાદ રહી શકે ને હા તો આમાં શું કહે છે કે નિવૃત્ત થતા સમૂહ કરતા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેવો હોવો જોઈએ વધુ પ્રબળ તો જ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા શક્ય બને હવે જુઓ કોના કોના વચ્ચે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થઈ શકે તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જો તમે ઋણ લો તો તમારો સબસ્ટ્રેટ કેવો હોવો જોઈએ તટસ જો તમે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તમે શું લો ન્યુક્લિયો તરીકે તટસ લો તો સબસ્ટ્રેટ પણ તટસ લઈ શકાય પછી ઋણ ધન તટસ ધન ઋણ ઋણ તટસ ઋણ તરીકે પણ તમે લઈ શકો તો ટોટલ છ પ્રકારની પ્રક્રિયા થઈ શકે બંને વચ્ચે હવે જો પ્રક્રિયાની ક્રિયાવિધિ જેને કહીશું મેકેનિઝમ ઓફ રિએક્શન તો આ રિએક્શનના લીધે ત્રણ તબક્કામાં વેચવામાં આવ્યું પહેલી કે એક તબક્કામાં પ્રક્રિયા થઈ શકે જ્યારે એક તબક્કામાં પ્રક્રિયા થાય ત્યારે શું થાય તો કે જે આપણો છે એમાં જૂના બંધનું શું થશે વિભાજન અને નવા બંધનું સર્જન બંને પ્રક્રિયા એક સાથે થશે એટલે કે મધ્યસ્થ પ્રક્રિયામાં જ પૂરું થઈ જશે જેને આપણે કહીશું એસેન ટુ ક્રિયાવિધિ જ્યારે બે તબક્કામાં થશે એમાં શું થશે કે પહેલાં તબક્કામાં જે સબસ્ટેટ હોય એમાંથી શું બનશે આયનિક સ્વરૂપ એટલે કે કાર્બોકેટાઇન બનશે અને એ કાર્બોકેટાઇન પછી રિએજન સાથે પ્રક્રિયા કરી અને નીપજમાં પરિણમશે તો આ રીતે બે જુદા જુદા તબક્કામાં થાય તો એને કહીશું એન વન ક્રિયા વિધિ અને ત્રીજો પ્રકાર છે બે તબક્કામાં પણ આમાં શું થશે એવું કહે કે પહેલાં નવા બંધનું સર્જન થશે અને પછી જૂના બંધનું વિભાજન થશે પરંતુ આ અનસેચ્યુરેટ એટલે કે અસંતૃપ્ત કાર્બન માટે છે સંતૃપ્ત માટે નથી એટલે આપણે ખાલી એસએન વન અને એસએન ટુ જ આ ચેપ્ટરમાં ભણવાનું રહેશે તો આટલી વાત કરી આ ખાલી આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવી ગઈકાલથી આપણે એટલે કે કે નવો ચેપ્ટરની શરૂઆત નેક્સ્ટ લેક્ચરથી કરશું થેન્ક યુ